બહાર આવશે. બતકીને એમ જ હતું કે આ પાંચમું ઈંડું
મારું છે પણ એમનું હોય નહીં, પરંતુ તે પોતે પોતાનું ઈંડું સમજી અને તેમની રાહ જોવા લાગી, પણ પોતાના ઈંડા કરતા આ ઈંડું કેવું હતું, થોડું મોટું હતું, એટલે એ વિચારવા લાગે છે કે આ ઈંડું થોડું મોટું છે એટલે આમાંથી મારું ખૂબ સુંદર બચ્ચું બહાર આવશે। એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું, અંદરથી ધીમો અવાજ સંભળાયો, આમ એક દિવસ જતો રહ્યો અને આ ઈંડું પણ સળવળવા લાગ્યું, હલવા લાગ્યું, તેમાંથી પણ ધીમો અવાજ બહાર આવ્યો। બચ્ચીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે, આમ કેમ થયું હશે। બચ્ચીએ જોયું પણ તેનું ઈંડું હતું નહીં, એટલે બચ્ચાનો કલર કેવો હતો, રાખોડી, પરંતુ તે પોતાનું ઈંડું સમજતી હતી। તો તે બચ્ચું બહાર આવતાની સાથે કે આ બચ્ચું તો થોડું મારા બચ્ચાઓ કરતા મોટું છે અને રાખોડી રંગનું પણ છે, આવું કેમ થયું હશે। પછી તરત મનમાં કહ્યું, ભાઈ કેવી માં છું, જુદું છે તો છે, તો પણ બચ્ચું તો મારું જ છે ને, એ પણ એવું વિચારવા લાગે છે કે જુદું તો છે પરંતુ એ બચ્ચું છે તો મારું જ ને, હું તેને પણ તરતા શીખવું છું। થોડા દિવસ પછી બચ્ચી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, એ વિચારે છે કે છે તો છે, અલગ છે તો મારું બચ્ચું ને, મારે શું હોય, ગમે તેવું છોકરું હોય, પરંતુ તે પોતાનું છોકરું પોતાને અલગ લાગે, તો કે છે તો છે, અલગ છે તો મારું ને, હું મારા બધા બચ્ચાની સાથે સાથે તેમને પણ હું તરવા શીખવીશ। થોડા દિવસ પછી એ પાંચેય તરવા માટે લઈ જાય છે, તો તેમના બાકીના બચ્ચા શું કરે છે, મશ્કરી કરવા લાગે છે, તે કહે છે આ તો કદરૂપ બતક છે, આને અમે અમારી જોડે લઈ જાશું, આ જોડે તરવા શીખવશું નહીં, સૌ મશ્કરી કરવા લાગે છે, કોઈ ધક્કો માર્યો તો કોઈ તેમના પર ગંદુ પાણી ફેંકે છે, આવું બતક હોય, આ તો કદરૂપ બતક છે, પછી તો બધાએ તેમનું નામ કદરૂપ બતક પાડ્યું। ચલો બાળકો શું એમ, પણ આવી કોઈની મશ્કરી કરાય નહીં, કોઈ અલગ હોય છે, કોઈ કોઈ કાળા હોય છે, કોઈ ધોળા હોય છે, કોઈ ઊંચા હોય છે, કોઈ નીચા હોય છે, પરંતુ ક્યારેય તમારે પણ આ પાઠમાંથી આપણે શું શીખવા મળે છે, તો કે ક્યારેય તમારે પણ કોઈની મશ્કરી કરવી જોઈએ નહીં, પોતાના રંગ જેવું હોય એવું, પરંતુ લોકો એમને શું થાય, દુઃખ લાગે, તો એમાં બતકને પણ દુઃખ લાગે છે, પણ બચ્ચાઓ કહે છે કોઈ એમના પર ગંદકી ફેંકે છે સારું લાગે છે, કોઈ એમના પર ગંદકી ફેંકે છે, કોઈ એને ધક્કો મારે છે અને કહે છે આ તો કદરૂપ બતક છે, આમ કરી અને તેમનું નામ કદરૂપ બતક પાડે છે। ચાલો આજે આપણે અહીંયા સુધીનો વિડીયો જોયો છે અને અહીંયા સુધીનું શીખ્યું છે, હવે આપણે બાકીનો વિડીયો અને બાકીનો પાઠ આવતા વિડીયોની અંદર ભણીશું, અને આજના હોમવર્કમાં હું તમને આ કાવ્ય પંક્તિ ઘરબાપની નોટમાં આપીશ, તમારા લોકોને એ કાવ્ય પંક્તિ લખી અને મોઢે કરવાનું છે, શું કરવાનું છે, કાવ્ય પંક્તિને દોડાવીને એ ઘરબાપની નોટ